મને અહીંયા એક અમારા ઘનશ્યામભાઈ જોશી વાયબલ એની એક વાત યાદ આવે છે કે એમણે લેબર કોન્ટ્રાક્ટ જે છે એ કંપનીમાં રાખેલો અને ત્યારે મોરારી બાપુ એમણે એક વાત કરેલી કે પૈસાના 3-4 પ્રકાર છે લક્ષ્મીજીના અલગ અલગ પ્રકાર હોય, એક શ્રેષ્ઠ પૈસો, એક મધ્ય અને એક જે છે એ નિમ્ન એટલે કે નિકૃષ્ટ. તો તમે જ્યારે કોઈ લેબર કોન્ટ્રાક્ટનો પૈસો તમે લ્યો છો, કારણ કે એ 8-10 કલાક 12 કલાક કામ કરે છે, એને કંપની 15,000 આપે છે અને તમે એને 8,000 રૂપિયા આપો છો કે 10,000 આપો છો, તો એના 5,000 રૂપિયા જે છે તમે લઈ લ્યો છો. તો એ જે પૈસો છે એનો તમારે ભાગ કાઢવો પડે. એટલે હંમેશા તમે જોયું છે કે વ્યક્તિ એનો બચાવનો માર્ગ કાઢી લે. હંમેશા પોતે કંઈક ખોટું કરે છે એટલે એમાં કંઈક ધર્મમાં જે છે એ લખાવી નાખશે. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અને 5 લાખ રૂપિયા એ મંદિરમાં કે કોઈપણ ધાર્મિક સ્થાનમાં લખાવશે. અને વ્યક્તિ જો એમ કદાચ વહેમમાં રહેતો હોય કે મેં ખોટું કરેલું છે ને અહીંયા આપણે પૈસા લખાવી નાખ્યા છે, જીવદયા કરી નાખી છે, ગાયને ઘાસચારો નાખી દીધો છે એટલે હું બચી જઈશ, તો એ વહેમમાં રહેવાની કોઈ જરૂર નથી. કારણ કે તમારું ખોટું કરેલું તમારે ફળ એનું ભોગવવું જ પડે. એટલે આપણી ભાષામાં કહીએ તો ભગવાનને મામું બનાવી શકાતા નથી. એટલે એવો કનિષ્ક પૈસો જે છે એ લેબરોના કોન્ટ્રાક્ટથી હોય, મજૂરોના જે છે તમે ઈશાનો તમે લેતા હો, એ પૈસો તમે જે છે એ તમારા ક્યારેય પણ સુખનું કારણ બની શકવાનું નથી.